કોરોના વાયરસના વધતા કહેરથી લદ્દાખ લોકડાઉનમાં શ્રમિકોને વતન જવા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પેશિયલ શ્રમિક ટ્રેનમાં ઓડિશાના ગંજામ જવા નીકળેલા યુવકને પાંડેસરામાં તડકો લાગી ગયો કે અન્ય કારણોસર ચક્કર આવતા પડી ગયો હતો. બાદમાં સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. 32 વર્ષીય શ્રમિકના મોતને પગલે પરિવારના ભરણ પોષણ માટે સરકાર પાસે આર્થિક સહાય માંગવામાં આવી છે. નરેન્દ્ર મૃતકના મામાએ જણાવ્યું હતું કે મૃતક શીલુ જેના, જેની ઉંમર 32 વર્ષની હતી, તે પટેલનગર ઉધના પોલીસ ચોકી પાસે રહેતો હતો. તેના લગ્ન થઈ ગયા હતા, પરંતુ સંતાન નથી. શીલુ તેના પરિવારના સભ્યો સાથે વતન જવા માટે મંગળવારે બપોરે પાંડેસરા બસની રાહમાં ઉભો હતો. ખાધા પીધા વગર જગ્યા ન મળતા ઉભો રહ્યા બાદ તેને ચક્કર આવી ગયા હતા, તેથી તે પડી ગયો હતો. તેથી તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને રાત્રિના સમયે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આજીવિકા બ્યુરો સુરતના સંયોગથી ચાલતી પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચના સદર જાડેજાએ જણાવ્યું હતું કે શ્રમિકને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેનું રાત્રિના દરમિયાન મોત થયું છે. તેઓ પરિવારના 5 સભ્યો સાથે ટ્રેનની ટિકિટ મળી હોવાથી વતન ગંજામ જવા નીકળ્યા હતા. ઉધનાની આદર્શ સોસાયટીમાં આવેલા લુમ્સના કારખાનામાં શીલુ પ્રફુલ કામ કરતો હતો. હવે તેના પરિવારમાં શીલુની પત્ની સાગરી છે. તેમના જીવન ગુજારા માટે સરકાર મદદ કરે તેવી માંગ કરવામાં આવી છે. મૃતકના પરિવારજને જણાવ્યું હતું કે મૃતક શીલુની અંતિમવિધિ સુરતમાં જ કરવામાં આવશે. પરિવારના સભ્યો વતન જવા નીકળ્યા, પરંતુ શીલુના મોતને લઈને તેઓ જઈ શક્યા નથી, જેથી તેઓ મૃતદેહને માદરે વતન લઈ જવાની જગ્યાએ કર્મભૂમિ સુરતમાં જ અંતિમવિધિ કરવાનું નક્કી કર્યું હતું.